વડોદરામાંથી અમિત ભટનાગર ઓડી કાર ચોરી મામલે એસઓજીએ નવાયાર્ડ વિસ્તારથી સીનુ નામના યુવકની કરી છે અટકાયત. ઈડીના અધિકારીઓનો રોફ મારી બે યુવકોએ ઓડી કારની આ ચોરી કરી હતી અને જે કાર ત્યારબાદ રાજપીપળાથી બિનવારસી હાલતમાં મળી આવી. એસઓજી હવે આ મામલે પૂછપરછ કરી રહી છે. તો અમિત ભટનાગરની ઓડી કાર ચોરીમાં જ્યારે બિનવારસી હાલતમાં રાજપીપળાથી આ ઓડી કાર મળી આવી છે. એક તરફ જ્યાં ઉનાળામાં ગામડાની પ્રજા પાણી માટે વલખા મારે છે ત્યાં પાણીની પાઇપલાઇન અને કેનાલમાં ભંગાણના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સુરતના અમરોલીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. અભિષેક ટાઉનશીપ પાસે રોડ પર બેફામ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તો ગઈકાલ સવારથી પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો હોવા છતાં અધિકારીઓ નિંદ્રાહીન હાલતમાં જોવા મળે છે. તો આ તરફ સુરતના પૂર્ણા ગામની સૂર્યનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ રહ્યા છે. તંત્રના પાપે લોકોને દૂષિત પાણી મળી રહ્યા છે અને જેને લીધે રહીશોમાં ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. તો આ તરફ સુરેન્દ્રનગરના સાયલાના માનસરોવર પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના ઊંચા ફુવારા છૂટ્યા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. જો જામનગરની વાત કરીએ તો ચેલા ગામમાં પીવાના પાણીની મુશ્કેલી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામજનો માટે પાણીના ટેન્કર ન આપવા જણાવાયું, ત્યારે ગામના સરપંચ અને જનતાએ પાણી નહીં અપાય તો આત્મવિલોપનની ચીમકી આપી છે, જેના પગલે કલેક્ટર ઓફિસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો પાણીની લાઇનમાં જે ભંગાણ થયું છે, એક તરફ જ્યારે જામનગરવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ આ તસવીરો સુરતના પૂણા ગામે સૂર્યનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા સ્થાનિકો મુકાયા છે મુશ્કેલીમાં. તંત્રના પાપે લોકો દૂષિત પાણી પીવા પર થયા છે મજબૂર. વારંવાર રજૂઆત કરવા છતાં ઘોર નિંદ્રામાં છે તંત્ર, ત્યારે સોસાયટીમાં ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે. તંત્ર છે નિંદ્રામાં અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદુ પાણી ભળી જતા પીવાના પાણીમાં આ તકલીફ લોકોને પડી રહી છે. આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કેવું પાણી પીવા પર થયા છે લોકોને. હવે આ જ પાણી મળી રહ્યું છે સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા તકલીફ. તો આ તરફ સુરતના અમરોલીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. અભિષેક ટાઉનશીપ ના રોડ પાસે બેફામમાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો. જોકે ગઈકાલ સવારથી પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો હોવા છતાં અધિકારીઓ નિંદ્રાહીન હાલતમાં હવે જોવા મળી રહ્યા છે. અમરોલી વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અભિષેક ટાઉનશીપ રોડ પર પાણીનો વેડફાટ. સુરતથી સમાચાર. અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે, કોઈ કાર્યવાહી નથી કરાઈ. તો એક તરફ જ્યાં ઉનાળામાં ગામડાની પ્રજા પાણી માટે મારી રહી છે વલખા, ત્યાં પાણીની પાઇપલાઇન અને કેનાલમાં ભંગાણના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલાના માનસરોવર પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના ઊંચા ફુવારા છૂટ્યા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. તો લાખો લીટર પાણી વેડફાઈ ગયું. સુરેન્દ્રનગરના માનસરોવરની છે આ તસવીરો. ભંગાણ થતાં પાણીના ફુવારા ઊંચે સુધી ઉડ્યા તેની તસવીર આપ જોઈ રહ્યા છો. લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે.